વેલકમ વિદ્યાર્થી મિત્રો આગળના એક આપણે લેક્ચરમાં અલગ અલગ ખૂણાઓને આપણે રેડિયનમાં ફેરવતા શીખવા હતા જેમાં અંશ કળા અને વી કળા એને રેડિયનમાં આપણે શીખી ગયા તો એના બેઝ ઉપર આપણે ઉદાહરણ નંબર પહેલું છે તો ઉદાહરણ નંબર આપણે પહેલું જોઈએ તો ઉદાહરણ નંબર પહેલાંમાં તમને કીધું કે ભાઈ આ જે ખૂણા રેડિયન આપણે આપેલા જે ખૂણા છે એને તમારે રેડિયનમાં ફેરવવાના છે ક્યાં ક્યાં તો કે એ બી સી ત્રણ આપેલ છે એક અંશ બી એક કળા અને સી એક ડબલ કળા આને તમારે કેમાં ફેરવવાના છે તો કે રેડિયનમાં ફેરવવાના છે આ તમારું ઉદાહરણ નંબર એક તો આપણે ખ્યાલ છે એ લઈ લઈએ આપણે કે એક અંશ એને રેડિયનમાં ફેરવવું હોય તો શું કરીએ આપણે તો કે એકના છેદમાં સોરી એને આપણે ડાયરેક્ટ કોના વડે ગુણીએ તો કે પાયના છેદમાં એકસો એસી વડે એટલે ખ્યાલ છે કે અંશમાંથી કેમાં આવીએ રેડિયનમાં અંશમાંથી રેડિયનમાં જવું હોય તો આપણે કોના વડે ગુણીએ તો કે પાયના છેદમાં એકસો એસી વડે હવે વિદ્યાર્થી મિત્રો આ કેલ્સીમાં તમારે કરી નાખવાનું છે કે પાય એટલે ત્રણ પોઈન્ટ ચૌદ પાઇગા એકસો એસી તો એ આવશે વિદ્યાર્થી મિત્રો ઝીરો પોઈન્ટ ઝીરો એકસો ને આવી રીતે ચાર 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 આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો બધા પાસે કેલ્સી આવી ગયા હશે જો ન હોય તો આપણે કેલસી લઈ લેવાનું છે તો સિટીઝનનું કેલ્સી સારું આવે છે તો ફાઈવ વન ટુ બરાબર કેલસીમાં ઉપર લખેલ આવશે ફાઈવ વન ટુ ફંક્શન એ કેલસી આપણે બધાએ પરચેસ કરવાનું છે ઓકે તો આના આપણે એક પછી પોઈન્ટ લખીએ તો આ પોઈન્ટ છે આપણે અહીંયા ટ્રાન્સફર કરીએ તો આપણે ખ્યાલ છે કે વન પોઈન્ટ કેટલા લખાય તો કે ચિમ્મોતેર ગુણ્યા દસની કેટલી લખાય આપણે કેટલા ખીશા એક અને બે તો અહીંયા આ બાજુ ખાઈ એટલે દસ થી માઇનસ કેટલી આવશે બે ઘાત તો આ આપણો ખૂણો કે રેડિયનમાં હવે ક્વેશ્ચન બીજો તમને કીધું કે એક કળાને કેમાં ફેરવો તો કે રેડિયનમાં ફેરવો તો એક કળા છે એને આપણે પહેલાં કેમાં ફેરવીએ તો કે અંશમાં ફેરવીએ તો ખ્યાલ છે કે અંશમાં ફેરવવું હોય તો ભાગ કેટલા કરવો પડે સાઈઠ તો આ કેમાં આવી ગયું અંશમાં કેમ કે આપણે ખ્યાલ છે કે સાઠ કળા બરાબર કેટલા થાય એક અંશ તો એક કળા બરાબર કેટલા અંશ તો રાશિ મૂકો તો એકના છેદમાં કેટલા આવશે સાઈઠ તો આ આપણો કેમાં ખૂણો આવી ગયો તો કે અંશમાં હવે આપણે રેડિયનમાં ફેરવવું હોય તો ખ્યાલ છે કે એકના છેદમાં સાઠ ગુણા કેટલા કરી નાખો પાયના છેદમાં એકસો એંસી વડે ગુણ નાખો તો આ ખૂણો કેમાં આવી ગયો તો કે રેડિયનમાં હવે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી અને આપણે એને લખીએ તો આવશે પાય એટલે ત્રણ પોઈન્ટ ચૌદ આ રીતે બેંકા કેલા કરો છો તમે તો કે 60 પાછા બેંકા કેલા કરશો 180 તો એ આવશે વિદ્યાર્થી મિત્રો 0.00 ધ્યાન આપજો 29 2907 પોઈન્ટ પછી તમે બે આંકડા અથવા ત્રણ લાકડા લખી શકો હવે આપણે એને એક પછી પોઈન્ટમાં લખીએ તો એક પછી પોઈન્ટમાં લખવું હોય તો આ પોઈન્ટ છે ને એ અહીંયા ટ્રાન્સફર કરવાનો છે તેની વચ્ચે કેટલા આંકડા આવે તો કે એક બે ત્રણ ને ચાર એટલે કેટલા આવશે બે પોઈન્ટ નવસો સાત ગુણા આપણે કેટલા આંકડા ખાઈ શું કે ચાર તો અહીં આ બાજુ પોઈન્ટ આવ્યું હોય એટલે કેટલા આવશે દસની માઇનસ ચાર રેડિયન આઈ હોપ તમને આ પોઈન્ટમાં લખતા તો આ ઓળતું જ હશે બાકી શીખી લ્યો કે પોઈન્ટ આથી આ બાજુ જાય તો માઇનસ કાતા આવે પોઈન્ટ આમથી આમ આવે તો પ્લસ કાતા આવે ઓકે તો આ થઈ ગયો આપણો ક્વેશ્ચન નંબર બી હવે સી કે વી કળા વન ડબલ કળા બોલીએ આપણે એના આપણે રેડિયનમાં ફેરવવાનો તો સી જોઈ લો વન ડબલ કળા આપણે ખ્યાલ છે કે છત્રીસો ડબલ કળા બરાબર કેટલા થાય એક અંશ તો એક ડબલ કળા બરાબર કેટલા આપણે ઓલરેડી આ બધી શીખી જ ગયા છે એ લેક્ચર ન જોયો તો જોઈ લેજો બા એમાં તમામ ઘણા બધા પ્રેક્ટિસ કરાવેલ છે તો એક ડબલ કળાને આપણે અંશમાં ફેરવવું હોય તો કેટલા વડે ભાગવું પડે તો કે આ વડે ગુણા કરો તો એકના છેદમાં શું આવશે છત્રીસો આ કેમ આવી ગયું આપણું અંશમાં હવે એણે રેડિયનમાં ફેરવવું હોય તો શું કરીએ તો કે પાઈના છેદમાં એકસો એંસી વાળા ગુણ નાખો તો આ કેમાં આવી જાય તો કે રેડિયનમાં હવે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી અને આપણે એ મેળવીએ વન ડિવાઈડ બાય છત્રીસો સોરી ત્રણ પોઈન્ટ ચૌદ ડીવાઈડ બાય છત્રીસો બરાબર પાછા ભાગ્યા કેટલા કરશું એકસો એંસી તો એ આવશે વિદ્યાર્થી મિત્રો ઝીરો પોઈન્ટ કેટલા ઝીરો આવશે તો કે એક બે ત્રણ ચાર પાંચ પાંચ ઝીરો આવશે એક બે ત્રણ ચાર પાંચ ફોર એટ ફોર ઓકે બધાએ કેલસીમાં ગણતરી કરવાની છે તો ખ્યાલ આવશે કોઈ પણ જોઈ જોઈને લખે કેલસીમાં ગણતરી કરી અને જ લખશે હવે આ પોઈન્ટ છે આપણે એક પછી પોઈન્ટ લખતા હોય એટલે આ પોઈન્ટ છે અહીંયા લઈ જવાનો છે તો એની વચ્ચે કેટલા આંકડા આવે બે પોઈન્ટ વચ્ચે તો કે એક બે ત્રણ ચાર પાંચ ને છ દસની માઇનસ છ આવશે એટલે ચાર પોઈન્ટ ચોર્યાસી ગુણા દસની માઇનસ છ રેડિયન તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે અલગ અલગ અંશ કળા અને વી કળા અથવા તો ડબલ કળા એમાંથી કેમાં જઈ શકો રેડિયનમાં જઈ શકો ઓકે તો હવે આપણે ઉદાહરણ નંબર બે જોઈએ લખી લો બધા ઓકે હવે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ બે જોઈએ ઉદાહરણ બે માં તમને શું કીધેલું છે ધ્યાન આપજો એક વ્યક્તિ છે તમને એ બિંદુ એ આગળ છે ધ્યાન આપજો હવે આ વ્યક્તિ છે એ મિનારાને જોઈ રહી છે આવી રીતે મિનારો છે એનાથી સીધે સીધો જ છે મિનારો છે એ અહીંયા સી પોઈન્ટ ઉપર છે ધ્યાન આપજો અહીં શું છે મિનારો આ મિનારાને શું કરી રહી છે વ્યક્તિ જોઈ રહી છે સાથે સાથે એક ખૂબ જ દૂર અંતરે એક વસ્તુઓ પણ છે જે ખૂબ જ દૂરના અંતરે છે ઓકે એક વ્યક્તિ છે એ એ પોઈન્ટ ઉપર આ વ્યક્તિ છે એ મિનારા સીને શું કરી રહી છે જોઈ રહી છે સાથો સાથે કોને જોઈ રહી છે એક વસ્તુ ઓ છે જે ખૂબ જ દૂરના અંતરે છે ઓકે હવે આ વ્યક્તિ છે એ સી ને લંબ એટલે કે અહીંથી નેવુંના ના ખૂણે ચાલી અને સો મીટર આવી અને બિંદુ બી પર પહોંચી ધ્યાન આપજો પહેલાં વ્યક્તિ એ ઉપર હતી પછી આવી રીતે એસીને લંબરૂપે ચાલી કેટલું ચાલી તો કે સો મીટર અને ક્યાં આવી બીને આવી અને ત્યાંથી આ મિનારાને શું કરી છે આવી રીતે જોઈ રહી છે અને આ જે દ્રષ્ટિ સ્થાનભેદ કોણ જે આવ્યો છે ઠીટા એ ચાલીસ આવ્યો છે તમને આપી દીધું આ જે ખૂણો છે કેટલો છે ચાલીસ હવે આ પોઈન્ટ આગળ આવે તો પણ આ જે વસ્તુ છે એને જોશે તો અહીંથી અને અહીંથી આ બંને લાઈનો કેવી છે સમાંતર જ રહેશે શા માટે ખૂબ જ દૂરના અંતરે તમે જોતા હોય તો તમારી દ્રષ્ટિમાં કંઈ એટલો સ્થાનમાં ભેદ આવવાનો છે નહીં શા માટે ખૂબ જ દૂરના અંતરની વસ્તુ ચેન્જ થાય તો તમારી નજર છે એમાં કંઈ ફેર ના પડે પણ નજીક હોય તો આવી રીતે નજરમાં ચેન્જ આવે જો આ ખૂણો છે અવગણી ના શકાય પણ દૂર હોય ને તો એ ખૂણો અવગણી શકાય તમે જ્યારે બસમાં બેઠા હોય ત્યારે નજીકની કોઈ વસ્તુ દાખલા કે કોઈ વૃક્ષો છે પોલ છે એ ફટાફટ તમારું સ્થાન ખસી જાય કે એના માટે દ્રષ્ટિસ્થાન પેટ કોણ ફટાફટ બદલાય પણ દાખલા કે દૂર એકદમ માનો કે કોઈ પહાડો છે અથવા તો પર્વતો છે અથવા દૂરના એકદમ વૃક્ષો છે એમાં તમારી નજર છે આમ બદલાશે નહીં તમારે એના માટે આમ નહીં કરવું પડે નજીક હોય એના માટે આમ ફટાફટ કરવું પડે પણ દૂર હોય એના માટે એ વસ્તુ આમ જતી હોય તો એ તમારે એમ કરવું પડે નહીં કારણ કે એમાં એફ દસટી સ્થાન ભેદ કોણ એટલો બદલાય નહીં તો એક સમજણ પણ તમને મળે ખ્યાલ એવો અને ટૂંકમાં આ જે છે એ અને બીઓ એ કેવા ગણી શકાય એ પ્રૂફ ગણી શકાય શા માટે કેમ કે દૂરની વસ્તુ માટે એ કંઈ ખૂણો બદલાશે નહીં પણ મિનારો તો કેવો છે અહીંથી આ નજીક છે એના માટે આ ખૂણો તમને કેટલો આપ દીધો તો કે ચાલીસ હવે આ વસ્તુનો ઉપયોગ કરી અને તમને કીધું કે એથી મિનારાનું અંતર મેળવો એટલે જ્યાં પેલા મૂળ હતી ત્યાંથી કોનું અંતર મેળવવું મિનારાનું મીન્સ એસી તમારે મેળવવાનું છે તો આ થઈ ગયો તમારો રકમ તો રકમનું વધારે અન્ડરસ્ટેન્ડિંગ પ્રોપરલી મેળવી હશે રકમ પાછી સમજાવીએ વ્યક્તિ ક્યાં છે પહેલાં એ બિંદુ ઉપર ત્યાંથી મીનારા સીને જોઈ રહી છે આપણું ટાર્ગેટ છે અહીંથી એસી અંતર મેળવવું પછી શું કર્યું વ્યક્તિ સો મીટર સુધી ચાલ્યો એસીને લાંબ અને બી ઉપર પહોંચી ગયો અને મિનારાને જોયું તો આ દ્રષ્ટિ સ્થાનભેદ કોણ છે કેટલો આવ્યો ચાલીસ અને એઓ અને બીઓ કેવું કંઈ કાંઈ સમરૂપ કે ખૂબ જ દૂરના અંતર માટે જે સિમ્પલ સમજણ જ છે બાકી એનો કંઈ ખાસ આમાં ઉપયોગ છે નહીં આપણું ટાર્ગેટ તો એસી મેળવવાનો છે તો મળી જશે આ ખૂણો ચાલી આપ દીધો ટેન ચાલી બરાબર ખબર છે તમને ધોરણ નંબર દસ યાદ કરો ત્રિકોણમિતિ ટેન ઠીટા બરાબર શું થાય તો કે સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ આ તમારો શું છે કર્ણ આ સામેની બાજુ આને તમે શું કહેતા હતા પાસેની બાજુ પાબા તો પાટા બરાબર શું થાય સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે કે ટેન ઠીટા બરાબર સામેની બાજુ શું છે તો કે એ પાસેની બાજુ શું છે તો કે એસી એ બીના છેદમાં એસી માટે તમારે જે એસી મેળવવું છે તો એસી બરાબર કેટલું થાય તો કે એ ના છેદમાં માટે એસી બરાબર ધ્યાન આપજો સોના છેદમાં ટેન ચાલીસ હવે તમે ધોરણ નંબર દસ માં ટેન ત્રીસ ટેન સાઠ ટેન પિસ્તાલીસ આવા ખૂણા મેળવેલા છે પણ ટેન ચાલીસ તમારે આવ્યું નથી પણ એને આપણે ટેબલમાં જોવાનું હોય છે ટેન ચાલીસના મૂલ્ય આપણે યાદ રાખવાના હોતા નથી તો તમારી જે ટેક્સ્ટ ટેક્સ્ટબુકમાં તો નથી પણ એનું ટેબલ આવે છે તો જેને આપણે લોક ટેબલ અથવા તો આ ત્રિકોણમિત્તીય વિધેયોના ટેબલ તરીકે પણ ઓળખીએ છીએ જે આરામથી તમને બુક સ્ટોરમાં મળી જાય તો એ દસ પંદર પેજની એક બુક આવે છે જે તમને આગળ પણ કામ આવશે તો એ તમારે પરચેસ કરી લેવાની છે તો ટેન ચાલીસ છે એનું મૂલ્ય તમારે યાદ નથી રાખવાનું પણ એ બુકોમાંથી જોવાનું છે એનું ટેબલ જ આવે છે તો એ ટેન ચાલી છે એ ઝીરો પોઈન્ટ ત્યાસી એકાણું થાય તો હવે તમારે કેલ્સી માં સો ભાગ્યા કેટલા કરવાના છે ઝીરો પોઈન્ટ એકાણું તો એ આવશે એકસો ઓગણીસ પોઈન્ટ સત્તર અને સાત પછી પાંચ આવે છે એટલે એકસો એકસો ઓગણીસ પોઈન્ટ અઢાર અને આ મીટરમાં છે પણ આ તો આ પણ કેમ આવશે મીટરમાં કે તમારું આ અંતર મીટરમાં છે તો આ પણ અંતર કેમ આવશે મીટરમાં તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો એસી એટલે કે આ વ્યક્તિ જ્યાં પહેલાં હતો ત્યાંથી મિનારાનો અંતર આરામથી આપણે મેળવી શકીએ ઓકે ચાલો લખી લ્યો ઓકે હવે ઉદાહરણ નંબર વિદ્યાર્થી મિત્રો ત્રણ જોઈએ તો ટાઈટલ લખશું ઉદાહરણ નંબર ત્રણ આપણે ખૂબ જ મોટા અંતરના માપન માટે દસિ સ્થાન આપણે ઓલરેડી ભણી ગયા તો એના ઉપરથી આ દાખલો છે આ પૃથ્વી છે તમને કીધું અને આ ચંદ્ર છે તમને કીધું કે પૃથ્વી ઉપરથી બે વ્યાસન બિંદુઓ એ અને બી આ શું છે બિંદુઓ ત્યાંથી ચંદ્રનું અવલોકન કરતા આવી રીતે ચંદ્રનું શું કર્યું અવલોકન માનો કે આ પી પોઈન્ટ કહી દો અવલોકન કરતાં એકી સાથે અવલોકન કરતાં અવલોકનની દિશાઓ વચ્ચેનો ખૂણો જેને આપણે દસ સ્થાન ભેદ કોણે કોણ કહીએ ઠીટા જે ઠીટા તમને આપી દીધો એક અંશ અને ચોપન કળા ધ્યાન આપજો તમને શું કીધું પૃથ્વી પરથી વ્યાસન બીધું એ અને બી પરથી એકી સાથે અવલોકન કરતા એપી અને બીપી જે અવલોકનકારની દિશાઓ વચ્ચેનો જે ખૂણો છે જે ચંદ્ર સાથે આંતરેલો છે એ કેટલો આપ દીધો એક અંશ અને ચોપન કળા આપેલો છે જેના આપણે શું કહીએ દ્રષ્ટિ સ્થાન ભેદ કો ઓકે ત્યારબાદ શું આપ્યું કે આ પૃથ્વીનો તમને વ્યાસ આપી દીધો પૃથ્વીનો જે વ્યાસ છે એ એક પોઈન્ટ બસો ને છોતેર ગુણ્યા દસ ની સાત

આપણે ખ્યાલ છે સૂત્ર કે ઠીટા ચાપ ખૂણો બરાબર શું થાય ચાપના છેદમાં ત્રિજ્યા એટલે કે ચાપ આપણે લઈ શકીએ બીને લઈ શકીએ કારણ કે આ ખૂણો એકદમ કેવો હોય નાનો જે આપણે ઓલરેડી શીખેલા છે એટલે બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા એટલે ઠીટા બરાબર બીના ના છેદમાં ડી માટે આપણે ડીને મેળવવો તો ડીને કરતા કરો ડી બરાબર શું થાય તો કે બીના ના ઠીટા હવે ઠીટા છે વિદ્યાર્થી મિત્રો એ આપણે કેમાં લેવાના છે મેં તમને ખાસ કીધું હતું રેડિયનમાં તો આ ઠીટા આપણે રેડિયનમાં ફેરવવો પડશે તો ઠીટાને આપણે રેડિયનમાં ફેરવી દઈએ ચાલો તો ઠીટા તમને કેટલો આપેલ છે એક અંશ અને ચોપન કળા આવા તો મેં ઘણા પ્રોબ્લેમ કરાવી દીધી તમને પહેલાં આપણે શું કરશું તો કે આખાને કળામાં ફેરવી દીધું એક અંશ બરાબર કેટલા કળા થાય સાઠ કળા વત્તા ચોપન કળા ધ્યાન આપજો માટે કેટલા આવશે તો કે સાઠને ચોપન કેટલા થાય તો કે એકસો ને ચૌદ કડા હવે હવે એકસો ચૌદ ભાગ સાઈઠ કરો એટલે કેમ આવી જાય અંશમાં આવી જાય કેમ આવી જાય અંશમાં ભાગ સાઈઠ કરો એટલે અને ગુણા એકસો કેટલા કરના પાયના છેદમાં એકસો એસી કરો તો કેમ આવી જાય રેડિયનમાં તો આ ખૂણો આવી ગયો આપણો રેડિયનમાં હવે કેલ્ક્યુલેટરથી એ કરી જ નાખીએ એકસો ચૌદ ગુણા ત્રણ પોઈન્ટ ચૌદ એકસો ચૌદ ગુણા ત્રણ પોઈન્ટ ચૌદ પછી ભેગા કેટલા કરશું સાહીઠ બરાબર કરી પાછા ભેગા કેટલા કરશું એકસો એસી તો એ આવશે વિદ્યાર્થી મિત્રો ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી થ્રી વન ફોર એટલે કે એક પછી પોઈન્ટ લખવું હોય તો શું આવશે આ પોઈન્ટ અહીંયા જાય એટલે ત્રણ પોઈન્ટ કેટલા આવે ધ્યાન આપજો આ બે પોઈન્ટ અહીંયા એટલે બે વચ્ચે આવે એટલે પોઈન્ટ અહીંથી અહીં જઈએ તો કેટલી આવે દસની માઇનસ બે એટલે ત્રણ પોઈન્ટ ત્રણસો ચૌદ ગુણ્યા દસ ની માઇનસ બે રેડિયન તો આ આવી ગયો આપણો ઠીટા જેને આપણે રેડિયનમાં જોતો હોય તો એ આવી ગયો હવે આપણે કિંમત મૂકી દઈએ હવે આપણે કિંમત મૂકી દઈએ તો ડી બરાબર શું આવશે તો કે બી કેટલો આપેલ છે એક પોઈન્ટ બસો છોતેર ગુણ્યા દસની સાત છેદમાં આપણો ઠીટા કેટલો આવ્યો તો કે ત્રણ પોઈન્ટ ત્રણસો ચૌદ દસની માઇનસ બે એટલે આપણે કેલ્ક્યુલેટરમાં પાછા ભંગા કહીશું એક પોઈન્ટ બસો ભાંગા ત્રણ પોઈન્ટ ત્રણસો ચૌદ તો એ આવશે હવે ધ્યાન આપજો અહીંયા અહીંયા દસ ની સાત છે અહીંયા દસ થી માઇનસ બે છે દસ થી માઇનસ બે ઉપર જાય તો કેવી થઈ એ પ્લસ અથવા તો તમને ખ્યાલ છે કે આધાર સરખો છે ઘાતની શું થાય બાદ બાકી સાતમાંથી માઇનસ માઇનસ બે જેને ના ખબર પડતી હોય એ આ જોઈ લો દસ ની માઇનસ બે આધાર સરખો ઘાતની શું થાય બાદ બાકી એટલે દસ ની સાત માઇનસ માઇનસ બે એટલે કેટલી થાય દસની માઇનસ માઇનસ પ્લસ નવ તો આવી રીતે અથવા તો આમ પણ કરી શકો દસની માઇનસ બે ઉપર જઈએ તો કેવી થઈ એ પ્લસ બે એટલે સાત ને બે નવ તો કેટલી ઘાત આવશે અહીંયા નવ હવે અહીંયા ધ્યાન આપજો આપણે એક પછી પોઈન્ટ લખીએ એટલે ત્રણ પોઈન્ટ પંચ્યાસી હવે આ પોઈન્ટ છે અહીંયા જાય તો કેટલી આવે દસ ની માઇનસ એક આવે અહીંયા ગુણ્યા દસ ની કેટલી આવે પ્લસ નવ એટલે માઇનસ એક નવ માંથી માઇનસ એક એટલે એટલે કેટલી આવશે તો કે ત્રણ પોઈન્ટ પિંચ્યાસી ગુણ્યા દસ ની આઠ આપણો અંતર કેમાં આપેલું છે આ મીટરમાં એટલે જવાબ પણ કેમ આવશે આપણો આ મીટરમાં તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું શું મેળવી શકીએ આ અંતર મેળવી શકીએ તો આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર ત્રણ ફટાફટ સ્ક્રીનશોટ પાડી અને લખી લ્યો ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે ઉદાહરણ નંબર આપણે ચાર જોઈએ તો ટાઇટલ લખશું આપણે ઉદાહરણ નંબર ચાર હવે આ આપણી પૃથ્વી છે ધ્યાન આપજો અને આ સૂર્ય છે પૃથ્વીનો આટલો ભાગ મેં માનો કે પૃથ્વી આ શું છે સૂર્ય હવે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરી અને સૂર્યનો સપોઝ કે આપણે વ્યાસ જોતો હોય ડાયામીટર સૂર્યનો શું જોતો હોય વ્યાસ તો એ આપણે આરામથી મળી શકે કઈ રીતે જો તમારે શું કરવાનું કે આ પૃથ્વી છે તમે અહીંયા બેઠા છો તમારે બે અવલોકનની દિશા લેવાની વ્યાસાન બિંદુમાં આવી રીતે સૂર્ય ઉપર માનો કે આ પોઈન્ટ એ કહી દો આ બી કહી ચાલો અહીંથી તમારે અવલોકન લેવાના છે પૃથ્વી ઉપરથી તમારે શું કરવાનું છે બે અવલોકન લેવાના છે ક્યાં ક્યાં સૂર્યના વ્યાસન બીજું એક અહીંયા અને એક અહીંયા અને એની વચ્ચેનો આપણે ખૂણો મેળવી લેવાનો છે જેને સૂર્યનો કોણીય વ્યાસ કહેવાય ચીટાને શું કહેવાય જે તે ગ્રહ હોય તો ગ્રહ અથવા સૂર્ય છે તો શું કહેવાય સૂર્યનો કોણીય વ્યાસ શા માટે કહે કે ખૂણા સ્વરૂપે વ્યાસ છે એટલે આપણે બોલીએ સૂર્યનો કોણીય વ્યાસ હવે આપણે ખ્યાલ છે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનો અંતર તો આપણે મેળવી જ શકીએ કઈ રીતે તો કે પૃથ્વી ઉપરથી બે અવલોકન લઈ એક આ અવલોકન અને એક આ અવલોકન દ્રષ્ટિ સ્થાન ભેદની રૂપનો ઉપયોગ કરી અને ડી તો આપણે મેળવી શકીએ અને એ ઓલરેડી આપેલું હોય તમને તો હવે ઠીટા બરાબર શું લખાય તો કે ચાપ એટલે કે ના છેદમાં ત્રીજા એટલે કે કેપિટલ ડી માટે જો તમારો વ્યાસ મેળવવો હોય તો ડી બરાબર શું થાય તો કે ઠીટા એન ટુ ડી તો આ રીતે તમને શું મળી જાય સૂર્યનો વ્યાસ તમે મેળવી શકો તો આ કોન્સેપ્ટનો ઉપયોગ કરી અને આપણે ઉદાહરણ નંબર ચાર જોઈએ તો ઉદાહરણ નંબર ચારમાં શું આપેલ છે કે સૂર્યનો જે કોણીય વ્યાસ છે એ તમને આપેલો છે જે આપણે લખતા જઈએ પૃથ્વી ઉપરથી આપણે જોયું સૂર્યને અને આવી રીતે બે અવલોકન લીધા અને બે અવલોકન વચ્ચેનો ખૂણો જેને સૂર્યનો કોણીય વ્યાસ કહેવાય એ તમને આપી દીધો ઓગણીસો ને વીસ ડબલ કળા કેટલો આપેલ છે તો કે ઓગણીસો વીસ ડબલ કળા આપેલો છે અને તમને પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર આપી દીધું કે ડી બરાબર કેટલું છે તો કે એક પોઈન્ટ ચારસો ને છન્નું ગુણ્યા દસ ની અગિયાર મીટર ત્યાં આપજો આ ડબલ કળા છે તો તમને કીધું કે સૂર્યનો વ્યાસ મેળવો શું મેળવો સૂર્યનો વ્યાસ મેળવો તો આપણે ખ્યાલ છે કઈ રીતે થાય તો કે ઠીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા ઠીટા બરાબર શું થાય તો કે ચાપ ડી ના છેદમાં ત્રિજ્યા કેપિટલ ડી માટે સ્મોલ ડી જે સૂર્યનો વ્યાસ મેળવો છે એ કરો તો આ બે શું આવે ગુણાકારમાં ચોકડી ગુણાકાર હવે આપણે પાછો પ્રશ્ન એ કે આ ઠીટા કેમ લેવો પડશે તો કે રેડિયનમાં આપણે કેમ આપ્યો ડબલ કળામાં તો ચાલો હવે રેડિયનમાં લઈ લઈએ ઠીટા બરાબર ઓગણીસો વીસ ડબલ કળા ઓલરેડી મેં શીખવાડેલું છે ઓગણીસો વીસ ભેગા કેટલા કરો છત્રીસો એટલે આ કેમ આવી ગયો અંશમાં ગુણ્યા કેટલા કરી નાખો ભેગા પાયના છેદમાં એકસો એસી એટલે આ કેમાં આવી ગયો તમારો ખૂણો તો કે રીડિયનમાં કેલ્સી વડે આપણે ગણિત નાખીએ ને તો પહેલાં શું કરશું આપણે કેલ્ક્યુલેટર પણ ઉપયોગ કરતા આવડો જોઈએ ઓગણીસો વીસ ગુણા ત્રણ પોઈન્ટ ચૌદ કરી નાખો પેલા અંશનો ગુણાકાર કરી નાખાય જે પણ હોય એ પછી ભેગા કેટલા કરાય

તો સેવન છે ને પાંચ કરતાં મોટો છે એટલે ત્રણનું કેટલું થઈએ ચાર થઈએ તમે કહેશો સાહેબ ત્રણ અમારે આવે છે તો ત્રણ પછી સાત આવે અને સાત છે એ પાંચ કરતાં મોટો છે તો તમારે ત્રણનું કેટલું કરી દેવાનું ચાર જો પાંચ કરતાં નાનું હોય તો ત્રણનું ત્રણ રહેવા દેવાનું આ કેટલા આવે છે જો આવી રીતે આવે છે સાત હવે સાત છે ને પાંચ કરતાં મોટો તો પાંચ કરતાં મોટો હોય તો આ ત્રણના કેટલા થઈએ ચાર થઈએ પાંચ કરતાં નાનું હોય આવી રીતે ચાલો આવું હોય તો ત્રણના ત્રણ જ રહી અને એક્ઝેક્ટ પાંચ હોય તો એ આપણે શીખવાડશું તો આવી રીતે ત્રણના ચાર થશે ઓકે ચાલો ચાલો એને આપણે એક પછી પોઈન્ટ લખી લઈએ એટલે આ પોઈન્ટ છે ને એ અહીંયા જવાનો છે તો એની વચ્ચે આંકડા ગણો કેટલા આવે આ એક આ બે અને આ ત્રણ આ પોઈન્ટ આમ ગયો એટલે આપણે ખબર છે કેવી ઘાત આવશે માઇનસ એટલે કે નવ પોઈન્ટ ત્રણસો ચાર ગુણ્યા દસ ની કેટલી તો કે એક બે ને ત્રણ એટલે કેટલી આવશે માઇનસ ત્રણ આવી ગયો ખૂણો આપણો રેડિયનમાં હવે આપણે કિંમત મૂકી દઈએ ચાલો માટે આ માટેનો છે ડી બરાબર શું આવશે તો કે ઠીટા ઠીટા કેટલો છે તો કે નવ પોઈન્ટ ત્રણસો ચાર ગુણા દસ ની માઇનસ ત્રણ ગુણ્યા આ ડી તો આપેલ જ છે કેટલું તો કે એક

આઠ થી પાંચ કરતા મોટો છે એટલે એકના કેટલા થઈ જાય બે આવડે તો ઠીક છે બાકી તમને શીખવાડશું બરાબર દસ ની માઇનસ ત્રણ અને આ કેલી છે દસ ની પ્લસ અગિયાર તો અગિયાર માંથી ત્રણ જાય તો કેટલી આવે તો કે આઠ તો કેટલી આવશે દસ ની આઠ પ્લસ અગિયાર માઇનસ ત્રણ થાય તો કે પ્લસ હજી તમારે આ પોઈન્ટ છે એ એક પછી લખો હોય તો આ પોઈન્ટ આ બાજુ આવે ધ્યાન આપજો એટલે આ પોઈન્ટ છે એ અહીંયા લઈ આવીએ તો ત્રણ પોઈન્ટ કેટલા થાય એક પોઈન્ટ ત્રણસો બાણું હવે આ પોઈન્ટ છે અહીંયા આવે તો કેટલી એ દસની એક વડે ગુણાય ગુણા દસની કેટલી આઠ તો એક વત્તા આઠ કેટલી થાય નવ તો એક આ બાજુ પોઈન્ટ લઈ આવો તો અહીંયા એક વધી જાય બરાબર આ તો ધોરણ આઠથી તમારા આવે છે તો આ છે પોઈન્ટ એ અહીંયા લઈ આવો બાણું થઈ જાય નવ મીટર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સૂર્યનો વ્યાસ મેળવી શકો આવી રીતે અલગ અલગ ગ્રહો મંગળ ગ્રહ છે શનિ ગ્રહ છે એનો પૃથ્વી ઉપરથી જ શું મેળવી શકાય વ્યાસ મેળવી શકાય કઈ રીતનો તો કે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરીને પહેલાં આપણે ડી મેળવી શકાય પહેલી રીતનો ઉપયોગ કરીને પૃથ્વી ઉપરથી જો અહીંથી અને અહીં લ્યો તો ડી મળી જાય જે આપણે આગળના ઉદાહરણમાં જોયું અને આ ડી મળીએ પછી એનો ચંદ્ર હોય તો ચંદ્રનો વ્યાસ મળીએ સૂર્ય હોય તો સૂર્યનો બીજા કોઈ ગ્રહ હોય તો એનો વ્યાસ પણ આપણે મેળવી શકીએ ઓકે તો હવે જોઈએ ઉદાહરણ નંબર આપણે પાંચ ઓકે ઉદાહરણ પાંચ હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખ્યાલ છે કે કોઈ પણ પદાર્થ જે આપણે આસપાસ જોઈએ છે અથવા તો જેને આપણે દ્રવ્ય પણ કહીએ તો એ દ્રવ્ય કોણું હોય પદાર્થ અથવા દ્રવ્ય તો કે અણુઓ અણુઓથી નાના કોણ તો કે પરમાણુ પરમાણુથી આપણે ખબર છે કે પરમાણુમાં શું હોય તો કે પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન તો સૌથી નાના કણો આનાથી પણ છે હજી ક્વાક્સ મેસોન ગ્લુઓન ફર્મિયોન ઘણા બધા છે પણ એની આપણે ચર્ચા આપણા કોષમાં આવતી નથી તો આપણે અહીંયા સુધી પહોંચતા હોય પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોન આ ત્રણ કણો જેને મૂળભૂત કણો કહેવામાં આવે એ ભેગા મળીને શું બનાવે તો કે પરમાણુ પરમાણુઓ બધા ભેગા મળી અને શું બનાવે તો કે અણુઓ અણુઓ ભેગા મળીને શું બનાવે પદાર્થ અથવા દ્રો દ્રવ્ય બનાવે દાખલા કે આપણે પાણીનું ઉદાહરણ લઈએ તો મેં તમને આગળ પણ આપેલ છે કે પાણી જે એ કયા અણુનું બનેલું છે તો કે એચ ટુઓ અણુઓનું બનેલું છે અને એચ ટુઓમાં ક્યાં બે પરમાણુ હોય એક એચ પરમાણુ અને એક ઓ પરમાણુ આમાં કેટલા પ્રોટોન હોય તો કે એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન આનો પરમાણુ ક્રમાંક આઠ છે એટલે આઠ શું હોય એમાં પ્રોટોન અને જો સ્થાયી હોય તો આઠ શું હોય ઇલેક્ટ્રોન અને આઠ શું હોય ન્યુટ્રોન આવી રીતે ન્યુટ્રોન પ્રોટોન ને ઇલેક્ટ્રોન ભેગા મળીને શું બનાવે તો કે પરમાણુ નો પરમાણુ અને એચનો પરમાણુ અને આ પરમાણુ ભેગા મળીને શું બનાવે અણુ અને પાણી એક પ્રકારનું જે દ્રવ્ય છે હવે તમને ક્વેશ્ચન એ નથી આપ્યો તમે કહેશો કે આ સાહેબ શું સમજાવો છો તો આ આપણા માટે જરૂરી બનતું હોય છે કે કોને અણુ કહેવાય પરમાણુ કહેવાય હવે પરમાણુ છે ને એના કેન્દ્રને આપણે શું કહીએ ન્યુક્લિયસ ધ્યાન આપજો પરમાણુના કેન્દ્રને શું કહીએ આપણે તો કે ન્યુક્લિયસ જો આ પરમાણુ હવે પરમાણુ છે એની સાઈઝ દસ થી માઇનસ દસ મીટરના ક્રમની હોય ધ્યાન આપજો પરમાણુની સાઈઝ કયા ક્રમની હોય દસ થી માઇનસ દસ મીટરના ક્રમની હોય પરમાણુનું જે કેન્દ્ર એને શું કહીએ આપણે ન્યુક્લિયસ અને ન્યુક્લિયસની જે સાઈઝ હોય વિદ્યાર્થી મિત્રો એ દસ થી માઇનસ પંદર ઘાત મીટરના ક્રમની હોય ઓકે આગલી હોય દસથી માઇનસ પંદર મીટર અને પરમાણુની સાઇઝ ક્યાં ક્રમની હોય દસથી માઇનસ દસ મીટર હવે તમને ક્વેશ્ચનમાં શું કીધું કે પહેલાં આનો સંબંધ મેળવી લઈએ કોની સાઈઝ વધારે તો કે પરમાણુની તો કે પરમાણુની સાઇઝ છેદમાં ન્યુક્લિયસની સાઇઝ પરમાણુની સાઇઝના છેદમાં ન્યુક્લિયસની સાઇઝ પરમાણુની સાઇઝ ક્યારે છે તો કે દસ થી માઇનસ દસ મીટર ન્યુક્લિયસની કેટલી છે તો કે દસથી માઇનસ પંદર મીટર તો દસથી માઇનસ પંદર ઉપર આવશે તો કેટલી થઈ જાય દસ ની પ્લસ પંદર અને પંદરમાંથી દસ જાય તો કેટલી આવે દસની પ્લસ પાંચ એનો મતલબ એ થાય કે પરમાણુની સાઇઝ એ ન્યુક્લિયસ ની સાઇઝ કરતા કેટલા ગણી છે દસ ની પાંચ ગણી એટલે દસ ની પાંચ દસ ની પાંચ ગુણા આવશે ને આ ગુણા અહીંયા આવશે તો પરમાણુ ની સાઇઝ એ ન્યુક્લિયસ ની સાઇઝ કરતા કેટલા ગણી હોય દસ ની પાંચ ગણી હોય દસ ની પાંચ એટલે કે લાખ ગણી હવે તમને ક્વેશ્ચન એવો પૂછો ધ્યાન આપજો કે આ ન્યુક્લિયસ છે ને એ દસથી માઇનસ પંદર મીટરના ક્રમનું જ હોય પણ માની લો કે એની સાઈઝ દસની પાંચ મીટર છે દસની પાંચ મીટર એટલે કે તમારી જે પેન છે એનો પોઈન્ટ હોય છે ને બરાબર પિન પોઈન્ટ જે કહેવાય એની સાઇઝ આ ક્રમની હોય છે દસથી માઇનસ પાંચ મીટરના ક્રમની તમારા વાળની સાઇઝ પણ આ ક્રમની હોય તો આ પિન છે ટૂંકમાં ન્યુક્લિયસને આપણે પિનની સાઇઝ જેટલો માની લઈએ વાસ્તવમાં દસની માઇનસ પંદર મીટરના કરણો છે પણ કેટલો માની લઈએ દસની માઇનસ પાંચ મીટર એટલે કે પિન જેટલો માની લઈએ ને તો આ કેના કેટલો કેટલા ગણો કેટલો થાય તો પરમાણુ કેવડો મોટો થાય એમ ન્યુક્લિયસને આપણે પિન જેટલો માનીએ તો પરમાણુ કોના કેટલા કેટલો મોટો થાય તો આરામથી આપણે કહી શકીએ કે પરમાણુ ની સાઇઝ બરાબર દસ ની પાંચ ન્યુક્લિયસની સાઈઝ એ આપણે સંબંધ મેળવી લીધો સાઈઝ માટે પરમાણુની સાઇઝ બરાબર દસ ની પાંચ આપણે ન્યુક્લિયસની સાઈઝ કેટલી માનવાની છે દસ થી પાંચ મીટર એટલે ગુણાક કરો દસ થી પાંચ પ્લસ પાંચ માઇનસ પાંચ કેટલી આવશે દસની ઝીરો એટલે કે એક મીટર તો આવી રીતે પરમાણુ છે એ કેટલા મીટરનો આવશે એક મીટરનો તો તમે ટૂંકમાં ન્યુક્લિયસને પિન જેટલો માનો તો પરમાણુ એક મીટર એટલે સપોઝ કે આટલું થાય આવડો પરમાણુ થાય જો આપણે ન્યુક્લિયસને ખાલી પોઈન્ટ એટલે કે પિનની સાઇઝ જેટલો માનીએ ને તો ન્યુક્લિયસ છે ને એ સોરી પરમાણુ છે ને આટલી સાઇઝનો થાય આટલો એનો વ્યાસ થાય એક મીટર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો મોટાભાગની જે સાઇઝ હોય છે પરમાણુની એમાં ન્યુક્લિયસ તો એકદમ કેવો હોય છે એમાં નાનો જ હોય છે આ દાખલાનો હેતુ છે એ એ કહેવાનો જ છે કે પરમાણુ છે એમાં ન્યુક્લિયસ છે એકદમ કેવો હોય છે નાનો અને આ નાના ન્યુક્લિયસમાં સમગ્ર પરમાણુ દળ આવી જતું હોય છે નાઇન્ટી નાઇન નાઇન પરસેન્ટ જેટલું દળ આમાં આવી જાય એટલામાં જ આવી જાય તો આ દાખલાનો હેતુ એ જ છે કે પરમાણુ છે એમાં જે ન્યુક્લિયસ હોય છે એ એકદમ કેવો હોય છે નાનો મોટાભાગનું જે કદ રોકે છે ને એ પરમાણુ રોકે છે એમાં ન્યુક્લિયસની સાઇઝ એકદમ કેવી હોય છે નાની અને પાછું એ નાઇન્ટી નાઇન નાઇન પરમાણુ દળ પાછું એમાં જ હોય છે કેમ કે ન્યુક્લિયસમાં શું હોય પ્રોટોન અને ન્યુટ્રો તો આ દાખલાનો હેતુ એ પ્રકારનો છે ઓકે તો આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો આપણા એકથી પાંચ ઉદાહરણ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ વધશું ઓકે